હવે આગળ વાત કરીએ તો દહેગામની દહેગામ તાલુકાના હરસોલી ગામે ચુરવેલના ત્રાસથી મહિલાઓને ચૂલો સળગાવવા માટે પણ શું કરવું તે મોટો પ્રશ્ન છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલા માઢવાસમાં ચુરવેલનો ઉપદ્રવ વધી જતા રહીશો માટે ખાટલામાં બેસીને જમવાનો સમય આવી ગયો છે। ઘરમાં છત પર, દિવાલો પર, રૂમમાં, રસોડામાં અને ઘરની આગળ ઠેર ઠેર ઉપદ્રવ વધી જતા ઘરમાં રાત્રે ખાટલામાં ઊંઘવાનું થાય છે ત્યારે છત પરથી ચુડવેલો સીધી ખાટલામાં પડે છે અને મહિલાઓ રસોઈ બનાવવા બેસે તો બે વ્યક્તિઓએ ચુડવેલો વાળવા માટે ફરજિયાત બેસવું પડે, નહીં તો રસોઈ બની ન શકે તેવી પરિસ્થિતિનું હરસોલી ગામમાં નિર્માણ થવા પામી રહ્યું છે। તો જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી તાત્કાલિક હરસોલી ગામની મુલાકાત લઈને માઢવાસના રહીશોની સમસ્યાનું સમાધાન કરે, નહીં તો નાના બાળકો ઘરમાં ચુડવેલોને જોઈને જમતા પણ નથી, તેથી આ ચુડવેલોનો કોઈ ઈલાજ નથી તો આ બાબતે સુચારુ આયોજન ગોઠવવા હરસોલીના પત્રકારની ઉગ્ર રજૂઆત થવા પામી છે। હરસોલીના માઢવાસમાં ઘરમાં રસોડામાં છત પર અને ઘરની બહાર અંદર ચુડવેલોથી ત્રાહીમામ પોકારી ગયા છે। ચુડવેલોને ઘરમાં ફરતી જોઈને નાના બાળકો જમી શકતા નથી, ઘરના પરિવારને ખાટલામાં બેસીને જમવું પડે છે અને રસોઈ બનાવવા મહિલા બેસે ત્યારે બે સભ્યોએ ચુડવેલોને વાળવા માટે બેસવું પડે છે તો જ રસોઈ બની શકે। આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીએ હરસોલી ગામની તાત્કાલિક મુલાકાત લેવા સ્થાનિક રહીશોની માંગણી થવા પામી છે। અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ।